કેમ છો? અમારી યુટ્યુબ ચેનલ કિડ ધીંગા મસ્તીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું એવા રોગ વિશે સમજાવવા જઈ રહ્યો છું જેમનું નામ છે હરસમસા. આજના ઝડપી યુગની અંદર બજારુ ખોરાકનું પ્રમાણ વધી રહ્યું છે મિત્રો, એમના કારણે દરેકના ઘરમાં એકાદો વ્યક્તિ આ હરસમસાથી અવશ્ય પીડાતો હોય છે મિત્રો. તો ઘરેલુ ઉપચારથી આ હરસમસા નામનો રોગ આયુર્વેદિકથી મટાડી શકાય છે મિત્રો. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો, આ વિડીયાને છેલ્લે સુધી જોજો મિત્રો, તો તમને અવશ્ય આ વિડીયાની અંદર આ રોગનો એક સચોટ નિદાન મળશે મિત્રો. તો અમારી ચેનલને જો આપ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, લાલ કલરનું બટન દબાવજો મિત્રો, અને બાજુમાં આપેલું ઘંટડીને સિમ્બોલને અવશ્ય પર એની ઉપર ક્લિક કરજો મિત્રો. જો અમારો વિડીયો તમને પસંદ આવે તો મિત્ર આગળ શેર કરજો, લાઈક કરજો, કારણ કે ઘણાય આ વ્યક્તિ આવા રોગથી પીડાતા હોય છે તો એમને આ વિડીયો કામ આવી જાય મિત્રો. એ માટે અવશ્ય આગળ મોકલજો. આ હરસમસા રોગ છે મિત્રો, મોટાભાગે ખોરાકના લીધે થાય છે મિત્રો. તો ખોરાકના લીધે મોટા મિત્રો કબજિયાત થાય છે. કબજિયાત થાય એવો ખોરાક આપણે મિત્ર ના લેવો જોઈએ. કબજિયાત ભારે ખોરાક છે, વાસી ખોરાક છે, બજારુ ખોરાક છે, એમના લીધે કબજિયાત થાય છે મિત્રો. તો એવો ખોરાક આપણે ના લેવો જોઈએ. સમયસર મિત્રો આપણે સૂઈ જવું જોઈએ, ઉજાગરા ના કરવા જોઈએ મિત્રો. આપણે પૂરતો કસરત કરવી જોઈએ, પૂરતો આરામ લેવો જોઈએ, તો આપણું શરીર તંદુરસ્ત રહે મિત્રો. તો આવા રોગનો આપણે ભોગી ના બનીએ. જો ભોગી હો મિત્રો તો આ એક આયુર્વેદિક અને ઘરગથ્થુ ઉપચારથી મિત્રો આપણે આ રોગને મટાડી શકીએ છીએ. તો મિત્રો, આ રોગને મટાડવા માટે આપણે સૌપ્રથમ તો એક એવી વનસ્પતિ આવે છે, એક એવી વેલા આકારનો વેલો આવે છે મિત્રો, જેમનું નામ છે નોળવેલ. મિત્રો, આ નોળવેલ નામનું એમાંથી એમના બીજને મિત્રો ઉપયોગ કરવાનો છે. આવા 10 બીજ મિત્રો આપણે લાવવાના છે. એ બીજને આપણે ખાંડણીની અંદર ખાંડી અને મિત્રો એવી રીતે ખાંડવાના જે લાલાશ કલર પકડશે મિત્રો. આ બીજને તમે ખાંડીની અંદર ખાંડીશો ને એટલે લાલ કલરનો કલર પકડશે મિત્રો. લાલાશ પડતો કલર પકડે ત્યાં સુધી એને ખાંડો. પછી મિત્રો આને પાણીની અંદર નાખી ગયો. પાણીમાં આ નોળવેલના બીજ સિવાય મિત્રો કશું જ વસ્તુ નાખવાની નથી, માટે એમને પાણીની અંદર નાખી ગયો. ઘઉંનો લોટ કે ચણાના લોટનું પેસ્ટ તૈયાર કરીએ છીએ તે રીતે પેસ્ટ તૈયાર કરવાનું મિત્રો. અને આ પેસ્ટને અંદરથી ચણાના લોટની આપણે એમ કેવું કેમ ગોળીઓ બનાવી છે તેમ મિત્રો નાની નાની ગોળીઓ બનાવવાની, અને ગોળીઓને જ્યાં આપણે હરસમસા થયા હોય ત્યાં સુધી અંદર મિત્રો જવા દેવાની. અને આ ઘરગથ્થુ ઉપચાર 24 કલાકની અંદર 2 વખત કરવાનો રહેશે મિત્રો. અને આ ઉપચાર કર્યા પછી મિત્રો આપણે બહુ વાસી ખોરાક કે મિત્રો આપણે જટિલ ખોરાક ખાવો નહીં, બજારુ ખોરાક ખાવો નહીં મિત્રો. અને 15 દિવસ સુધી મિત્રો અવશ્ય આ ખોરાક આપણે ભારે ખોરાક લેવો નહીં, પૌષ્ટિક અને સાદો ખોરાક મિત્રો લેવો. અને મિત્રો બાજરો છે તે પોસવામાં બહુ જ મિત્રો ભારે છે, માટે જેમને હરસમસા હોય એમને બાજરો તો ખાવો જ નહીં મિત્રો. થોડાક દિવસ બાજરાથી દૂર રહેવું મિત્રો. અને આ ઘરગથ્થુ ઉપચારથી મિત્રો અવશ્ય કરજો, જેમના કારણે આ હરસમસા દિવસમાં 2 વાર આ પ્રયોગ કરવાનો મિત્રો. આવો પ્રયોગ તમે 10 થી 15 દિવસ કરશો એટલે મિત્રો તમને અવશ્ય આ રોગ મટી જશે મિત્રો. માટે મિત્રો અવશ્ય આ 1 વાર પ્રયોગ કરજો. અને જો અમારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ના ભૂલતા.